નમસ્કાર, મોટિવેશનલ ચેનલ અને પ્રકાશવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાવેશ ઘરમાં પ્રવેશે છે અને તાડુકીને એમ કહે છે કે સ્મિતા લોકરની ચાવી આપો. સ્મિતા કહે છે કે શું પ્રશ્ન છે એમ કે આટલા બધા તમે ઉગ્ર થઈને ચાવી માગે, ના તું મને ચાવી આપી દે તારો વિષય નથી, પણ છે શું એમ. તે કે હું જે પિત્તળની થાળી વાટકો અને ચમચીમાં જમતો હતો એ તે ભંગારમાં આપી દીધા, એ મારી માની એકમાત્ર નિશાની હતી. અરે જૂના થઈ ગયા હતા, ચા લેવાનો હતા તો આપી દીધા. ના 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 ના, તું લોકરની ચાવી આપ. જો મારી માના વાસણો મારા માટે અમૂલ્ય હતા એ તે આપી દીધા તો એના ઘરેણા પણ આપણે નથી રાખો, એ પણ હું કોઈ ગરીબને આપી દઉં. અરે આવું ના કરાય, એ તો કિંમતી વસ્તુ કહેવાય. તો આ મારે મન પણ કિંમતી છે. એ દિવસે એણે ઓફિસ જવાનું માંડી વાળ્યું. એનો દીકરો પણ આવી જાય છે એટલે પિતાનો ઉગ્ર સ્વભાવ જોઈને એમને પણ પેલું થાય છે. ગાડીમાં બેસીને તરત એ ગામડે લઈ જાય છે. ગામના મંદિરે એક દાદા, પૂજારી દાદા છે, પૂજા કરી રહ્યો છે. તે ઉતરે છે. અરે ભીખા તું, પ્રથમ વખત આ સ્મિતાએ પોતાના પતિ ભાવેશ માટે ભીખો શબ્દ વાપર્યો. ને દાદા એમને કહે છે કે રોકાઈ જાઓ, આજે જમીન જ જવાનું છે. આટલો મીઠો આવકાર એ જોઈને પેલો પરિવાર તો પેલું થઈ જાય છે એમ. પણ એણે કહ્યું કે આજે તું સાચે જ મોટો થઈને આવ્યો છે એમ. તારી માએ જે તારા માટે સમર્પણ ભાવે કામ કર્યું અને તને કહેતી હતી કે મારે એક દિવસ આને મોટો સાહેબ બનાવો છે અને બની ગયો. વાત એવી હોય છે કે ભીખાના જન્મ પહેલાં 3 સંતાનોના અવસાન થાય છે. એ માતા એટલા માટે એક વર્ષ ભીખાના માટે 5 ઘરે ભીખ માગીને ખાવ અને મારો ભીખોનું સ્વાસ્થ્ય સારું રહે અને મોટો થાય એ માટે પ્રયત્ન કરે છે. આજીવન પગમાં ચપ્પલ પહેરતી નથી. એ પૂજારી દાદા એને બેન માની હતી, કારણ કે ભીખો એક વર્ષનો હતો ને એના બાપા ગુજરી ગયા. એ માડી ખૂબ કામ કર્યું એટલે મંદિરે મૂકી જાય, ભીખો ત્યાં વાંચે અને માડી 4-5 ઘરના કામ કરે, કામ પૂરા થાય એટલે મૂકી જાય. પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી પણ આ દીકરાને સારી રીતે ભણાવીને એમણે આટલો સારો મોટો સાહેબ બનાવ્યો કે આજે એ લાખોપતિ છે. એ મા માટેનો આહોભાવ જોઈને એના પત્ની અને બાળકોને એમ થયું કે ઓહો, આટલો બધો સમર્પણ ભાવ છે ત્યારે સ્વાભાવિક છે કે એમને લાગણી હોય. તરત જ એ 2 ચેક પેલો ભીખો કાઢે છે અને એક 1 લાખના 2 ચેક પૂજારીને આપે છે કે આ 1 ચેક મંદિર માટે કે જ્યાંથી ભણી ગણી અને હું અહીં સુધી પહોંચ્યો છું, ને બીજો ચેક આપના માટે કે આપે અમારા માટે આટલું ધ્યાન આપ્યું. હવે પૂજારી દાદા મને એ 5 ઘરે લઈ જાઓ જે ઘરે મારી માં ભીખ માગીને જમતી હતી. કોઈ દાડા એવા ગયા હતા કે જમવાનું નહોતું મળતું ત્યારે ભૂખી પણ સૂઈ જતી હતી, એટલે એના ઘર સુધી લઈ જાય છે. 5 ઘરે ભીખો 1-1 લાખના ચેક આપે છે અને કહે છે કે આ ઋણમુક્તિનો મારો પહેલો પ્રયાસ છે, તમારા પરિવાર સાથે હું જોડાયેલો રહીશ. બસ આ પેલી સ્મિતા અને એના પુત્રને ભાવેશ માટેના બધા જ આવરણો દૂર થાય છે અને એની મૂળ વાત જે છે એને સમજાઈ જાય છે. ફરી એ પરિવાર ત્યાંથી પોતાના ઘેર શહેર તરફ જાય છે. વચ્ચે એક વાસણવાળાની દુકાન આવે છે અને પેલી સ્મિતા ત્યાં દુકાન થોભાવે છે અને પેલા પિત્તળના વાસણો જે ભંગારમાં આપ્યા તે બમણી કિંમત આપીને ખરીદીને ભીખાને આપે છે, પણ શરત કરે છે કે આ વાસણમાં હવે હું જમીશ, તમે નહીં. બસ આ અહોભાવ સમજાઈ ગયો એટલે બહુ થયું. મિત્રો, આ પ્રકારે આપણા જીવનના જે ક્રમ છે એ ક્રમને જાળવતા રહીએ, આનંદથી જીવીએ, કેટલીક ચીજવસ્તુઓ જે મહામૂલી છે એને સાચવીએ, એનું મૂલ્ય સમજીએ અને જીવતા રહીએ. આભાર.